अरे मीरा शु करे छे तू आ? बा साफ सफाई करो छो, शु करती होय? ना हवे तारे आ बधु नथी करवानु, शांति राख तू। हवे तो तारे बस आराम करवानो छे। अने हाँ जो सांभळ, वजन वाली एक पण वस्तु उचकवानी नथी, ध्यान राख। पहेला गोपी बेटा, गोपी। हाँ बा। जो बेटा, मीरा ने सारा दिवसो जाय छे। શું વાત કરો છો? હા ભાભી, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ સો મચ। પણ જો એવી છે ને કે એક મિનિટે નવરી બેસતી નથી, તો એ કામ કરતી હતી, હવે તારે એનું ધ્યાન રાખવાનું છે હને, અને મોટા ભાગનું કામ તું ઉપાડી લેજે। હા બા, તમે જરાય ચિંતા ના કરો। અને ભાભી, તમારે હવે એક પણ કામ નથી કરવાનું, બસ જમવાનું અને આરામ કરવાનો, કામ બધા હું કરી લઈશ। અને હા બેટા, વજનવાળી વસ્તુ તો ઉચકવા જ નહીં દેતી હને, કારણ કે અત્યારે તો ધ્યાન રાખવું જ પડશે ને। હા બા, જાઓ ભાભી, તમે આરામ કરી લો, હું ઘરનું બધું કામ કરી નાખીશ, અને હવે છે ને કામની ચિંતા ઓછી કરી દો, કામનો બોજ મને આપી દો, તમે બસ તમારું અને આવનારા બાળકનું ધ્યાન રાખો। કાંઈ વાંધો નહીં ગોપી, છતાં પણ એકલી ના પહોંચી વળે ને તો મને કહેજો। હે ભગવાન, એની પાસે ખાલી કપડાંની ઘડી જ કરાવવાની, બીજું એ કાંઈ નહીં કરવાનું, હલકું જ કામ કરાવવાનું હને બેટા? ઠીક છે, હા જા। અને હા, સારા સારા પુસ્તકો વાંચજે, સારા સારા ગીતો અને ભજનો સાંભળજે, એનાથી બાળકમાં સારા સંસ્કાર આવે, એને ગર્ભ સંસ્કાર કહેવાય। જા મા દીકરો। ગોપી, હું તને સાચું કહું છું, હવે આપણા ઘરને એક વંશ મળવાનો છે, એટલે થોડુંક વધારે કામ ભલે તારે કરવું પડે, અને હું છું ને, હું પણ તને મદદ કરીશ। અરે બા, તમારે કાંઈ મદદ કરવાની જરૂર નથી, મારે શું કામ છે, આખો દિવસ હું બધું કામ કરી દઈશ। સારું બેટા, ચાલો, તમે પણ ચિંતા ના કરો। હા બેટા। જો બેટા, હું જે કહું છું ને એ શાંતિથી સાંભળજે અને સમજવાની કોશિશ કરજે, અને સંપૂર્ણ ધ્યાન આમાં રાખજે, એનાથી બાળકને ગર્ભ સંસ્કાર મળે। જો બેટા, માતા જીજાબાઈને સારા દિવસો જતા હતા ને, ત્યારે એણે પણ એના ગર્ભને સારા સંસ્કાર અને રાજપૂત બને, તાકાતવર બને, એના માટે એને વાર્તા સંભળાવતા હતા, શૂરવીરતાની વાર્તા। એનાથી શું થાય કે અંદર તો શિવાજી હતા, પણ એમને થોડી ખબર હતી, પણ એણે જે વાર્તા સંભળાવી અને એને શૂરવીરતાની વાર્તાઓ સંભળાવી, એનાથી શિવાજી શૂરવીર બન્યા, ખૂબ તાકાતવર બન્યા। તો આપણે પણ સારા પુસ્તકો વાંચવાના અને સારી બા। હા બેટા, રસોઈ થઈ ગઈ છે, હા હવે કંઈ બીજું કામ છે? ના બેટા, બધું થઈ ગયું હોય તો માર્કેટમાંથી થોડું કરિયાણાનો સામાન લાવવાનો છે ને, એ હું લઈ આવું। હા લઈ આવ। હા ભાભી, મારી દવા ભૂલાઈ ગઈ છે, દવા આપી દે ને મને। ઓકે બા, ગોપીને એવું તો નહીં લાગતું હોય ને કે હું એને ઘડી ઘડી કામ ચીંધું છું? ના બેટા, ગોપીનો સ્વભાવ તો એટલો સારો છે, એના મોઢા પરનું હાસ્ય જ કહી આપે કે એને કોઈ પણ કામ કરવામાં કંટાળો નથી આવતો હે ને। અને હા, જ્યારથી તને સારા દિવસો છે ને, ત્યારથી તો એના મોઢા પર પણ ચમક વધી ગઈ છે। લો ભાભી, ગોપી પાણી સાથે નથી પીવાની આ દવા, દૂધ સાથે પીવાની છે। હા જો બેટા, તે એને પહેલાં જ કહી દીધું હોત કે મારે દવા દૂધ સાથે પીવી છે, તો આ બીજો ધક્કો ન થાત ને। પણ બા, લો ભાભી દૂધ। ગોપી, હજી એક કામ છે, પણ ખબર નહીં કેમ ચીંધું। અરે અરે બોલો ને, એમાં શું છે? મારા પગ બહુ જ દુખે છે, થોડી વાર દબાવી આપને। ઠીક છે, તો હું પહેલાં તમને પગ દબાવી દઉં, પછી તમે દવા લઈ લો, અને પછી હું માર્કેટમાં જઈને સામાન લઈ આવું। અરે ભાભી, તમને ખબર છે હું જ્યારે પિયરમાં રહેતી હતી ને, મારા પાડોશી હતા ને, હું તો એમના પણ આ પ્રેગ્નન્સી ટાઈમમાં એમના પગ દબાવી દીધી દરરોજ, મને ખબર છે, કેમ કે પગમાં બહુ જ સોજા ચડી જતા હોય છે આવા સમયમાં, હે ને બા? હા બેટા, અને કળતરે બહુ થાય, એટલે જ તો મેં ભાભીને કીધું છે કે તમારે આરામ જ કરવાનો, પણ એ તો નાનું મોટું કામ તો કર્યા જ કરે। પણ સાંભળને, એ કેવી છે,
તું હમણાં દૂધ લેવા ગઈ ને તો પણ એને શું કીધું ખબર છે? શું? હે મમ્મી, ગોપીને એમ તો નહીં થાય ને કે આ ભાભી મને ઘડી ઘડી કામ ચીંધ્યા કરે? મેં કીધું એના મોઢા પરનું હાસ્યત તો તું જો, એ કેટલી ખુશ છે કે તને સારા દિવસ છે. અરે એમાં શું છે, તમારે જ્યારે પણ મારા કામની જરૂર હોય ને તમારે મને કહી દેવાનું, અને એવું હશે તો હવે હું રાત્રે પણ તમારી પાસે જ રહીશ, તમારે એવું કંઈ નહીં વિચારવાનું. જોયું જોયું ગોપી, આવું ગોપી. ગોપી ગોપી ગોપી, શું થાય છે બેટા? ઉલટી જેવું થાય છે બેટા? તને પણ સારા દિવસો જાય છે. હા બેટા, વાહ ભગવાન વાહ, તે મારા ઘરમાં એકસાથે બે ખુશી આપી દીધી. ભાભીને પણ સારા દિવસો ને મને પણ તો. અરે બેટા, જે થાય એ સારા માટે જ થાય, અને હું છું ને બધું સાચવી લઈશ. બસ હવે તો આ ખુશીમાં ને ખુશીમાં તો મને થાક પણ નહીં લાગે, બધા કામ હું સંભાળી લઈશ. એકલા બા કેવી રીતે કરશો? બેટા તું મારી ચિંતા નહીં કર, હું બધું સાચવી લઈશ. બસ મારા ઘરને તમે બંને મળીને વારસ આપો. આવ માર દીકરો. મને થોડા ચક્કર આવે. હા ચાલ તારી રૂમમાં આવી જા. ધીમે બેટા ધીમે. શું ગોપી પણ પ્રેગ્નન્ટ છે? મારા બધા પાસા ઊંધા પડી ગયા. મને તો એમ હતું કે હું આ ઘરને વારસ આપીશ ને તો મારા માન વધી જશે, પણ આ છે ને જીવવા દે એમ તો છે જ નહીં. અને એમાંય જો મને દીકરી આવી અને એને દીકરો આવ્યો ને તો તો બધો ખેલ ખતમ છે. સમજાતું નથી કે શું કરું. કાળી નાગણ જેવી છે બધે વચ્ચે ને વચ્ચે. કંઈક તો કરવું જ પડશે મારે, નતર આ માન જે મને મળી રહ્યું છે ને એ બધું મારા હાથમાંથી જતું રહેશે. ગોપી. હા બા. હવે તું પણ ધ્યાન રાખજો બેટા. અને મેં તને જે મીરા માટે કીધું હતું ને કે હવે કામ તું કરજે, એને વજનવાળી વસ્તુઓ નહીં ઉચકવા દેતી, એ બધું હવે તારા પર પણ છે. વજનવાળી કોઈ વસ્તુ તારે નથી ઉચકવાની, હું છું, હું બધું સંભાળી લઈશ. બસ તારે અને મીરાએ હલકા ફૂલકા જ કામ કરવાના છે. ભાભી તમને ખબર છે, ખબર પડી મને, હું બેરી નથી. તમે લોકો જ્યારે વાત કરતા હતા ને બધી વાત સાંભળી છે. અરે ભાભી મને લાગ્યું કે તમને ખબર નહીં હોય એટલે હું તો તમને મારી ખુશી તમારી સાથે શેર કરી દીધી. બેટા મગજ ઠંડુ રાખ ને, મેં પહેલા જ તને કીધું તું, જરાય હવે મગજ ગરમ નથી કરવાનું. બસ હસી ખુશીને રહેવાનું, સારી સારી વાતો સાંભળવાની, વાંચવાની અને સમજવાની. એમાં એવું છે બા કે ભાભીને પણ મારા જેવું જ ટેન્શન હશે કે આટલું બધું ઘરનું કામ કરશે કોણ? એક તો આપણું ઘર પણ એટલું મોટું છે ને કે એક વ્યક્તિથી તો પહોંચી ના વળાય. અને બા હું તો શું કહું છું કે આપણે એક કામવાળી બંધાવી લઈએ, હે ને ભાભી, તો બા ઉપર બોજ ના આવે. બા એકલા તમે કામ નહીં કરી શકો. અરે બેટા, ગોપી મીરા, તમે મારી કે ઘરની બિલકુલ ચિંતા નહીં કરો. હા તો તમે અત્યારે આવ્યા એટલે મને આરામ મળ્યો, બાકી અત્યાર સુધી કામ તો કરતી જ હતી ને. અને આમ પણ પ્રેગ્નન્સીમાં તો થોડુંક કામ કરતા રહીએ, હરતા ફરતા રહીએ ને તો શરીર એ સારું રહે. હું બધું સંભાળી લઈશ. શેની વાત કરો છો? અરે તમને લોકોને હજી ખબર નથી હું દાદી બનવાની છું. અરે મમ્મી, આ વાતની જાણ તો મને છે જ અને મને પણ છે. અરે પણ બીજી વાર પણ દાદી બનવાની છું. બીજી વાર એટલે મારી ગોપી પણ, સમજી જાવ ને. અરે વાહ. અને પાછી એ મને સલાહ આપે છે કે મમ્મી અમારા બંનેને આવું છે તો ઘર અને ઘરનું કામ કોણ સંભાળશે, કામવાળી રાખીએ. અરે મારી દીકરીઓ, કામવાળીને હું એટલા પૈસા આપું એના કરતાં તો ધીમે ધીમે હું કામ કર્યા કરું અને એટલા પૈસાનું દૂધ અને ડ્રાયફ્રૂટ.
તમને લોકોને ખવડાવું, ફ્રૂટ્સ ખવડાવું, તો મારા બંને વંશજો અમારા ગોલું મોલું જેવા જ આવે. બસ હવે બા, શું નવાઈની વાત છે એમાં? જ્યારથી ગોપીએ સારા સમાચાર આપ્યા છે ને, તમે તો બસ ઘેલા થઈ ગયા છો. ડ્રાય ફ્રૂટ, દૂધ, ફ્રૂટ, શું છે આ બધું? પ્રેગ્નન્ટ તો હું પણ છું ને, ત્યારે તો આવી કઈ વાતો ના સાંભળવા મળી ઘરમાં. અરે, મારો એવો કાંઈ ઈરાદો નહોતો, કારણ કે ત્યારે તો કામ કરવા માટે ગોપી હતી, એટલે કામવાળીની વાત જ નહોતી આવી. સાગર, તમે બાને સમજાવો ને, આપણે કામવાળી બંધાવી જ લેવી જોઈએ, કેમ કે બાથી એટલું કામ ના થાય. ભલે બાએ પહેલાં કામ કર્યું છે, પણ હવે એમની ઉંમર થઈ ગઈ, અમે બંને કંઈ કામ નહીં કરી શકીએ. તો અત્યારે તો હજુ અમારાથી કામ થશે, થોડા થોડા સમય પછી બા અમે તમને કાંઈ જ મદદ નહીં કરી શકીએ. ગોપી, શાંતિ રાખ, તારાથી કામ ન થાય ને તો ન કરતી. ક્યારની શું મંડી છે કામવાળી કામવાળી? હું છે ને મારા પપ્પાના ઘરે બહુ કામ કરીને આવી છું, હું કરી લઈશ મારું કામ સાથે. ભાભી, ગોપી, તમે લોકો પેલા તો બંધ થાવ. અને મમ્મી, ગોપી જે વાત કહી રહી છે ને એ સાચી જ તો કહી રહી છે. અને આમ જો, ભાભી અને ગોપી 3-4 મહિના જશે ને પછી તો કામ કરી જ નહીં શકે. અને તમે એકલા હાથે કરશો ને તો બીમાર પડશો, અને બીમાર પડશો તો દવાખાને લઈ જવા પડશે. દવામાં પૈસા ખર્ચ કરવા એના કરતા એક કામવાળી રાખી લો ને. તમે બંને ભાઈઓ આ વાતમાં પડો જ નહીં, કારણ કે મને તો કામ કરવાની આદત છે. અને બીજું, ભગવાને દીધું બધું જ છે, કપડાં તો વોશિંગ મશીનમાં ધોવાશે, અને રસોઈ કરતી જઈશ એમ બબ્બે વાસણ ઘસતી જઈશ, એટલે છેલ્લે વાસણ નહીં રહે. અને કચરા પોતા એ તો મને પહેલેથી જ કરવાની પ્રેક્ટિસ છે અને આદત છે. જો એટલે તો મારું શરીર સારું કામ આપે છે, તમે કોઈ ચિંતા ન કરો. અને હા, તમે બંને ભાઈઓ આ બૈરાવની વાતમાં હવે પડો જ નહીં. બસ હવે ઊંધું માથું નાખીને કમાવા માંડો, પૈસો બચશે ને તો તમને જ કામ આવવાનો છે. હા મમ્મી, સાગર મમ્મીની વાત સાચી છે. ચાલ હવે આપણે કામે લાગીએ. એમ પણ હવે જવાબદારી ડબલ થવાની છે. હવે તો છે ને આપણા ઘરમાં ખુશીઓ આવવાની છે, અને એ પણ બમણી, કારણ કે તમે પણ પપ્પા બનવાના છો અને સાથે સાથે હું પણ પપ્પા બનવાનો છું.